इंडस्ट्रियल ट्रेनिंग इंस्टीट्यूट वर्कशॉप कैलकुलेशन एंड साइंस सेमेस्टर बी। आज आप प्रकरण त्रण क्षेत्र मापन एटले के मेन्स्युरेशन के जेमा आपणे एरिया विषे जाणीशुं। क्षेत्र मापन एटले शुं? जुदी जुदी भौमितिक आकृतिओना क्षेत्रफळ अने घनफळ शोधवानी गणतरी ने आपणे क्षेत्र मापन तरीके ओळखीए छीए। क्षेत्रफळ कोईपण बंध आकृतिना विस्तारने क्षेत्रफळ एटले के एरिया कहेवाय छे। એટલે કે કોઈ પણ બંધ આકૃતિ કેટલો વિસ્તાર રોકે છે તેની ગણતરી ક્ષેત્રફળ તરીકે ઓળખાય છે। ક્ષેત્રફળને કેપિટલ એ વડે દર્શાવવામાં આવે છે અને તેના એકમ એમએમ સ્ક્વેર, સેમી સ્ક્વેર અથવા મીટર સ્ક્વેર વગેરે પ્રકારના હોય છે। પરિમિતિ કોઈ પણ બંધ આકૃતિની ફરતેની કુલ લંબાઈને પરિમિતિ કહે છે। એટલે કે જો કોઈ પણ આકૃતિ આપેલી હોય તો તેને છોડવામાં આવે તો તેની કુલ લંબાઈ કેટલી થાય તેને પરિમિતિ કહેવાય। તેના એકમ સામાન્ય રીતે એમએમ, સેમી અથવા મીટર વગેરે જેવા હોય છે। હવે આપણે દરેક ભૌમિતિક આકૃતિઓના ક્ષેત્રફળ અને પરિમિતિના સૂત્રો જોઈશું। લંબચોરસ, જો કોઈ લંબચોરસની લંબાઈ L હોય અને પહોળાઈ B હોય તો તેનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે A બરાબર L ગુણ્યા B, અને પરિમિતિ એટલે દરેકે દરેક બાજુઓનો સરવાળો કે જેને આપણે P વડે દર્શાવીએ તો P બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે P બરાબર 2 કૌંસમાં L પ્લસ B। તો લંબચોરસ માટે ક્ષેત્રફળ અને પરિમિતિના સૂત્રો આ મુજબના છે। ચોરસ માટે જો કોઈ ચોરસની દરેક બાજુની લંબાઈ L હોય તો તેનું ક્ષેત્રફળ A બરાબર L ગુણ્યા L અથવા A બરાબર L સ્ક્વેર, અને પરિમિતિ P બરાબર 4L એટલે 4 ગુણ્યા લંબાઈ। આ જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય છે અને સામસામેની બંને બાજુઓની જોડના માપ એક સરખા હોય તો તેનું ક્ષેત્રફળ A બરાબર B ગુણ્યા એચ, જ્યાં B એટલે પાયો અને H એટલે જે સામસામા બંને પાયા છે તેમની વચ્ચેનું લંબ અંતર, હાઈટ, ઊંચાઈ। તો ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા એચ, અને પરિમિતિ એટલે બે કૌંસમાં A વત્તા B, જ્યાં A અને B દરેકે દરેક બાજુઓની લંબાઈ છે। સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણમાં પણ ચારે ચાર બાજુઓ સરખી હોય છે તો જો સામસામેના ખૂણાઓ જોડતા હોય, સામસામેના બિંદુઓને જોડવામાં આવે તો જે વિકર્ણો બને તેની લંબાઈ D1 અને D2 હોય તો ક્ષેત્રફળનું સૂત્ર A બરાબર 1/3 D1 ગુણ્યા D2, અને પરિમિતિ P બરાબર 4L, જ્યાં L એટલે દરેક બાજુની લંબાઈ। સમદ્વી બાજુ ચતુષ્કોણ, સમદ્વી બાજુ ચતુષ્કોણમાં સામસામેની કોઈ પણ એક બે બાજુઓની એક જ જોડ સમાંતર હોય છે તો જો સામસામેની બે બાજુઓ A અને B અને તેમની બંને સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર H હોય તો ક્ષેત્રફળ A બરાબર 1/3 H કૌંસમાં A વત્તા B। ત્રિકોણ, કોઈ પણ ત્રિકોણ માટે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે પાયો અને વેધ જોઈએ તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે A બરાબર 1/3 પાયો ગુણ્યા વેધ। જો કોઈ ત્રિકોણની દરેક બાજુઓનું માપ A, B અને C હોય તો તેની પરિમિતિ થશે P બરાબર A વત્તા B વત્તા C એટલે કે ત્રણે ત્રણ બાજુઓનો સરવાળો। જો આપણને સમબાજુ ત્રિકોણ આપેલો હોય તો સમબાજુ ત્રિકોણ માટે દરેક બાજુની લંબાઈ એક સરખી હોય તો
ક્ષેત્રફળનું સૂત્ર થોડુંક સરળ છે, રૂટ 3/4 ગુણ્યા એ સ્ક્વેર. જો વિષમ બાજુ ત્રિકોણ હોય તો દરેક બાજુઓના માપ અલગ અલગ હોય, તો વિષમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે સૌ પ્રથમ અર્ધ પરિમિતિ એટલે કે એસ શોધવું પડે, જેનું સૂત્ર છે a/b/c/2, એટલે કે ત્રણેય બાજુનો સરવાળો અને એના અડધા. ત્યારબાદ આ કિંમત ઉપરથી આપણને તેના ક્ષેત્રફળનું સૂત્ર મળે છે a/√s(s-a)(s-b)(s-c). પંચકોણ કે જેમાં 5 ખૂણા છે, જો કોઈ પંચકોણમાં દરેક બાજુનું માપ a હોય અને પંચકોણના કેન્દ્રથી કોઈ પણ બાજુ સુધીનું લંબ અંતર r હોય તો તેના ક્ષેત્રફળનું સૂત્ર છે a/5√ar. મિત્રો, ખાસ આ સૂત્ર થોડુંક અલગ છે એટલે આપણે જો MCQમાં પૂછાય તો આપણે યાદ રાખીશું. એ જ રીતે ષષ્ઠકોણ, ષષ્ઠકોણમાં જો દરેક બાજુના માપ a હોય તો તેના ક્ષેત્રફળનું સૂત્ર છે 3√3/2 a² 3√3/2 a². વર્તુળ જોઈએ. જો કોઈ વર્તુળનું કેન્દ્રથી વર્તુળના બિંદુ સુધીનું અંતર એટલે કે ત્રિજ્યા r હોય તો તેના ક્ષેત્રફળનું સૂત્ર છે a/πr² અથવા πr² જ્યાં r એટલે ત્રિજ્યા અને πની કિંમત 3.14 અથવા 22/7. જો ત્રિજ્યાને બદલે વ્યાસ આપેલો હોય તો વ્યાસને d વડે દર્શાવાય છે, તો ક્ષેત્રફળ a/πd²/4. અને પરિમિતિ, વર્તુળની પરિમિતિને ક્યારેક પરિઘ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો વર્તુળની પરિમિતિ p/2πr, જ્યાં પાઈ એટલે 3.14 અથવા 22/7. જો આપણને વ્યાસ આપેલો હોય તો વ્યાસને d તરીકે લઈએ તો તેની પરિમિતિ એટલે કે પરિઘ થશે p/πd. અર્ધવર્તુળ માટે, જો અર્ધવર્તુળની ત્રિજ્યા r હોય તો ક્ષેત્રફળ થશે a/1√πr² અને જો વ્યાસ તરીકે આપણે શોધવાનું હોય, વ્યાસ આપણને d આપેલો હોય, તો ક્ષેત્રફળ થશે πd²/8. આ જ રીતે અર્ધવર્તુળની પરિમિતિ અથવા પરિઘ p/πr અને જો આપણને વ્યાસ આપેલો હોય d, તો અર્ધવર્તુળની પરિમિતિ અથવા પરિઘ થશે 1√π/d. તો આપણે અહીં જુદા જુદા ત્રિકોણ, જુદા જુદા ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ, વર્તુળ અને અર્ધવર્તુળના ક્ષેત્રફળ અને પરિમિતિના સૂત્રો જોયા. મિત્રો, જુદા જુદા પ્રકારના પ્રશ્નો ગણવા માટે આપણે આ દરેક સૂત્રો ખાસ પાકા કરવા જોઈએ. વર્તુળાકાર રિંગ, જો આપણને એક નાની રિંગ અને એક મોટું વર્તુળ આપેલું હોય તો આ બંને વચ્ચેની જગ્યા શોધવા માટે આપણી પાસે તેના ક્ષેત્રફળનું સૂત્ર છે a/πr²-r², જ્યાં કેપિટલ r એટલે મોટા વર્તુળની ત્રિજ્યા અને સ્મોલ r એટલે નાના વર્તુળની ત્રિજ્યા. આ માહિતી આકાશ પ્રકાશન અને કૌશલ્ય પ્રકાશનની વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સની બુકમાંથી લીધેલી છે અને જરૂરી ઇમેજીસ ગૂગલ વેબસાઇટ પરથી લીધેલી છે. જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો મારી યુટ્યુબ ચેનલ મહેશ સર ઓનલાઈન મેથ્સ લાઇક કરો અને આવા વધુ વિડીયો માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો.